નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ને લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય હિન્દી, જેમની અંદર પાઠ 8 ફળ ફૂલ, જે તમારી અભિનવ હિન્દી જે પાઠ્યપુસ્તક છે અભિનવ હિન્દીનું, એમની અંદર તમારે પાઠ 8 ફળ ફૂલ વિશે આપણે પહેલાં તો થોડોક અભ્યાસ કરીશું અને પછી આપણે એની અંદર પૂર્તિ કરીશું, એટલે કે પૂરીશું. તો જોઈએ ફળ અને ફૂલ. ફળ એટલે ફળ અને ફૂલ એટલે ફૂલ. તો અહીંયા આપણે ચિત્ર આપ્યા છે અને ચિત્રની નીચે આપણે હિન્દીમાં અને ગુજરાતીમાં નામ આપ્યા છે. તો આપણે જોઈએ તો કે પહેલું ચિત્ર છે આમ. આમ એટલે કેરી. પછી તો કે કેલા. કેલા એટલે કેળું. પછી સેબ. સેબ એટલે સફરજન. પછી કીધું છે અનાર. અનાર એટલે દાડમ. પછી અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. પછી કીધું સંતરા. સંતરા એટલે સંતરુ. પછી તો કે મોસંબી. મોસંબી એટલે મોસંબી. પછી તો કે અમૃત. અમૃત એટલે જામફળ. પછી કીધું છે ચીકુ. ચીકુ એટલે ચીકુ. પછી તો કે જામુન. જામુન એટલે જાંબુ. પછી કીધું છે પપીતા. પપીતા એટલે પપૈયું. અને તરબૂજ. તરબૂજ એટલે તરબૂચ. તો આ થયા ફળના નામ. હવે જોઈએ આપણે પાછળ ફૂલના નામ. તો કે ફૂલમાં તમને પહેલું આપ્યું છે ગુલાબ. ગુલાબ એટલે ગુલાબ. પછી કીધું છે કમળ. તો કે કમલ એટલે કમળ. પછી સૂર્યમુખી. સૂર્યમુખી એટલે સૂરજમુખી. પછી તો કે ગેંદા એટલે કે ગલગોટો આપ્યો છે. તો કે ગલગોટોને હિન્દીમાં શું કહેવાય? તો કે ગેંદા. ગેંદા એટલે ગલગોટો. પછી તો કે જાસૂદ. જાસૂદનું ચિત્ર આપ્યું છે. તો કે જાસૂદને શું કહીશું? ગુડહલ. અને પછી આપ્યું છે મોગરો. તો મોગરાને હિન્દીમાં કહેવાય મોગરા. મોગરા એટલે મોગરો. તો આ થયા તમારા પુસ્તકની અંદર ચિત્ર સાથે નામ. હવે તમારે તમારી પુસ્તકની અંદર સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર તમને પ્રશ્ન એક કીધો છે ફૂલો ઓર ફલો કે પાસ ઉનકે ગુજરાતી નામ લખીએ. બરાબર. તો પહેલા આમ. પછી તરબૂજ. જામુના. ચીકુ. પછી ગુલાબ. કેલા. પછી લખીશું ગુડહલ. ચાલો હવે આમની અંદર આપણે પૂરીશું. તો કે આમ. આમ એટલે શું થાય? કેરી. પછી તો કે તરબૂજ. તરબૂજ એટલે તરબૂજ. પછી જામુન. જામુન એટલે જાંબુ. ચીકુ. તો કે ચીકુ એટલે ચીકુ. પછી ગુલાબ. તો ગુલાબ એટલે ગુલાબ. પછી કેલા. કેલા એટલે કેળું. પછી કીધું છે પપીતા. પપીતા એટલે પપૈયું. અને ગુડહલ એટલે જાસૂદ. બરાબર. તો આ પ્રશ્ન એક તમારો સ્વા એટલે કે તમારી જે હિન્દી અભિનવ છે એમની અંદર પ્રશ્ન એક. હવે લખીશું પ્રશ્ન બે. ફૂલો ઓર ફલો
के पास उनके हिंदी नाम लिखिए। બરાબર, તમને શું કીધું છે? બીજી સૂચનામાં એટલે કે પ્રશ્નવેળી સૂચના કીધું છે કે ફૂલો અને ફળોની પાસે તેમના હિન્દીમાં નામ લખો। એટલે આપણે હિન્દીમાં નામ લખવા છે તો પહેલાં આપણે શું કરશું? તો કે ગુજરાતીમાં નામ લખી લેશું। ગલગોટો, કમળ, સૂરજમુખી અને સફરજન। પછી તો કે મોગરો, દાડમ, જામફળ અને દ્રાક્ષ। બરાબર, તો હવે આપણે લખીએ એમની અંદર એમના હિન્દીમાં નામ। ચાલો, ગલગોટો, ગલગોટાને હિન્દીમાં શું કહીશું આપણે? ગેંદા। પછી કમળ, કમળને હિન્દીમાં કમલ। પછી સૂરજમુખી, સૂરજમુખીને હિન્દીમાં કહેશું આપણે સૂર્યમુખી। પછી સફરજન, તો સફરજનને શું કહેવાય? તો કે સેબ। પછી તો કે મોગરો, તો મોગરાને હિન્દીમાં કહેવાય મોગરા। પછી દાડમ, તો દાડમ એટલે શું થશે? અનાર। પછી કીધું છે જામફળ, તો કે જામફળને હિન્દીની અંદર કહેવાય અમૃદ। અને પછી કીધું છે દ્રાક્ષ, તો દ્રાક્ષને હિન્દીમાં કહેવાય અંગૂર। થઈ ગયું? તો કે મોગરા, અનાર, અમૃત, અંગૂર, ગેંદા, કમળ, સૂર્યમુખી ઓર સેબ। વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પ્રશ્ન એક અને પ્રશ્ન બે। હવે આપણે પૂરીશું પ્રશ્ન ત્રણ, કે જેમાં તમને શું આપ્યા છે? તો કે ચિત્ર આપ્યા છે, અને ચિત્રની સામે તમારે શું લખવાના છે? તો કે નામ લખવાના છે। તો ચિત્ર સામે નામ બતાવીશું, તો કે એમનું નામકરણ કરીશું ચિત્રની સામે। તો આપણે લખીશું, ચિત્ર દોરીએ છીએ પહેલાં, અને પછી શું કરીશું? એમના નામ લખીશું। તો ચાલો, ચિત્રની અંદર પ્રશ્ન ત્રણ, એટલે કે ચિત્રવાળો પ્રશ્ન, પ્રશ્ન ત્રણ, ચિત્ર કે પાસ હિન્દી નામ લખીએ। બરાબર, હિન્દીમાં શું કરવાના છે? આપણે નામ લખવાના છે। ચાલો, તો ચિત્રની શરૂઆત કરીશું પહેલાં। ચિત્રમાં પહેલું ચિત્ર, બીજું, પછી ત્રીજું, પછી બરાબર, પછી
ચિત્ર છે તમારું. પછી અહીંયા ચિત્ર દોરીશું એક, આવું જ કંઈક ચિત્ર છે. પછી છેલ્લે છે તમારું બનાના. ચાલો હવે આ ચિત્ર છે, ચિત્રનું નામ આપણે આપીએ. ચિત્રનું પહેલું નામ છે સફરજન, તેને શું કહીશું આપણે? સેબ. પછી તો કે દ્રાક્ષ કીધું છે, તો દ્રાક્ષને હિન્દીમાં શું કહીશું? તો કે અંગૂર. પછી આપણે કીધું છે જામરૂખ, એટલે કે જામફળ. જામરૂખને આપણે હિન્દીની અંદર શું કહીશું? તો કે અમૃદ. પછી તો કે કેરીને, તો કે કેરીને કહેશું આપણે હિન્દીમાં આમ. દાડમને, તો કે દાડમને હિન્દીમાં કહેવાય અનાર. સૂરજમુખી, તો સૂરજમુખીને હિન્દીમાં કહેશું સૂર્યમુખી. પછી તો કે જાસૂદ કીધું છે, તો કે જાસૂદને હિન્દીમાં કહેવાય ગુડહલ. અને કેળાને હિન્દીમાં કહેવાય કેલા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારું જે અભિનવ હિન્દી છે એમની અંદર હિન્દી પ્રવેશિકા છે, સોરી અભિનવ હિન્દી કે હિન્દી અભિનવ હિન્દીનું જે પુસ્તક છે એમની અંદર પાઠ 8 છે, એમનો પ્રશ્ન 3, કે જેની અંદર તમને ચિત્ર આપેલા છે અને ચિત્રની બાજુમાં ખાલી જગ્યા છે. તો કે ચિત્રનું નામ આપણે ખાલી જગ્યાની અંદર હિન્દીમાં લખવાનું છે. તો પહેલું છે સેબ, બીજું છે અંગૂર, ત્રીજું અમૃત એક બાજુની સાઈડ, અને ચોથી છે આમ એટલે કે કેરી. એક બાજુના ચાર ચિત્રમાં ચાર ચિત્ર. પછી કીધું છે, તો કે પછીના લાઈનમાં, તો કે પહેલી અનાર એટલે કે દાડમ આપ્યું છે, પછી સૂર્યમુખી છે, પછી જાસૂદ છે અને કેળું. તો કે એમનું નામ, તો કે અનાર, સૂર્યમુખી, ગુડહલ ઓર કેલા. તો આ થયો તમારો વિદ્યાર્થી મિત્ર હિન્દી પ્રવેશિકા, સોરી અભિનવ હિન્દીની અંદર પાઠ 8 અહીંયા પૂર્ણ થાય છે.